21મી સદીમાં આધુનિક ટેકનોલોજીનો ઘણો દુરુપયોગ થાય છે, પરંતુ આ જ ટેકનોલોજી લોકોનું કામ ઘણું સરળ પણ કરે છે. માત્ર પોતાના કામ માટે જ નહીં, પરંતુ કોઈ રાજ્યના છેવાડે સ્થિત ગામડાના મજૂરને તેની આ મહિનાનો પગાર મળ્યો છે કે નહીં તે જાણવા માટે પણ આ ટેકનોલોજી ફાયદાકારક સાબિત થઈ છે. શું એક રૂમમાં બેસીને આઈએએસ ઓફિસરથી લઈને સામાન્ય મજૂરની જાણકારી પ્રાપ્ત કરી શકાય છે? શું આઈએએસ ઓફિસ પોતાની ઓફિસમાં કામ કરી રહ્યા છે કે નહીં તે જાણી શકાય છે? શું હાઈવે પર અકસ્માતના ઈજાગ્રસ્તની સારવાર માટે મોકલેલી એમ્બ્યુલન્સ વાન સમય પર પહોંચી છે કે નહીં? આ બધી જાણકારી એક બંધ રૂમમાં બેસીને મળી શકે છે? તો આનો જવાબ છે હા. અને આ પ્રકારનું કામ કરી રહી છે ગુજરાતની રૂપાણી સરકાર, જે અમેરિકન પ્રેસિડેન્ટની જેમ પોતાના કક્ષમાં બેસીને રાજ્યની તમામ જાણકારી એક ક્લિકના માધ્યમથી મેળવી લે છે. ન ચાલે કોઈ બહાનાબાજી, નહીં લાલિયાવાડી. કર્મચારી અધિકારીઓ પળે પળ રહે છે સાવચેત. કેમ કે સીએમ ખુદ કામકાજ પર રાખે છે નજર. સદુપયોગ થાય તો ટેકનોલોજી આશીર્વાદ રૂપ છે, જેનું ઉત્તમ ઉદાહરણ છે આ વિશાળ સ્ક્રીન, જેને નામ અપાયું છે સીએમ ડેશબોર્ડ. એક એવો પ્રોગ્રામ જેના થકી ગુજરાતના વહીવટને નવી ઊંચાઈઓ પર લઈ જવા પ્રયાસ થઈ રહ્યો છે. એક એવી સિસ્ટમ વિકસાવાઈ છે જેમાં કોઈ કર્મચારી કે અધિકારી પોતાની જવાબદારીમાંથી છટકી નથી શકતા અને પોતાને મળેલા કાર્યને નિયત સમય મર્યાદામાં લક્ષ્યાંક સુધી પહોંચાડવું જ પડે છે. હરરોજ સભી અફસર હમારે હમારે સભી ડિપાર્ટમેન્ટ યહાં ડેટા ભેજ રહે હૈ, જૈસે કે આજ હમારે કિતને જો યોજના કે લાભાર્થી હૈ ઉસકો લાભ મિલા, કે જૈસે વિડો પેન્શન તો હરરોજ કિતને લોગો કો ઉસકા લાભ મિલા, કે કિતને ડિસ્ટ્રિક્ટ મે મિલા, કિતને તહેસીલ મે નીચે તક કૈસે મિલા. કચ્છના છેવાડાના ગામથી લઈને સોમનાથ સુધી, દક્ષિણમાં ડાંગથી લઈને ઉત્તરમાં વાવ સુધી, દરેક ગામ, શહેર, જિલ્લાના વહીવટની પળેપળની માહિતી સીધી જ સીએમ સુધી પહોંચે છે. રાજ્યના મુખ્ય 26 વિભાગો, જેને ડેશબોર્ડમાં 20 સેક્ટરમાં વિભાજિત કરાયા છે અને 20 સેક્ટરમાં પણ અલગ અલગ 700 જેટલા પેટા સેક્ટર બનેલા છે. કઈ રીતે રખાય છે નજર? રાજ્યની સરકાર હોસ્પિટલમાં દરરોજ આવતા દર્દીઓ, તેમનું નિદાન તેમજ સારવારની દરેક વિગત, દરેક મિનિટે ડેશબોર્ડના માધ્યમથી સીધી જ ગાંધીનગર પહોંચે છે. ઇમરજન્સી સારવાર માટે આવેલા દર્દીને તાત્કાલિક સારવાર મળી કે નહીં તેની પણ વિગતની નોંધ થાય છે. જો ક્યાંય પણ સ્થિતિ અસામાન્ય લાગે તો ડેશબોર્ડના માધ્યમથી તરત જ એક ખામી પકડીને જવાબદાર કર્મચારી અધિકારીનો ખુલાસો માંગવામાં આવે છે. ખાસ વાત એ છે કે સીએમ કઈ હોસ્પિટલમાં કઈ બીમારીને કેટલા દર્દીઓ છે તેની રિયલ ટાઈમ જાણકારી સીએમ પાસે હોય છે. રાજ્યભરની ઇમરજન્સી સેવા 108ની એમ્બ્યુલન્સ દિવસ દરમિયાન ક્યાં ક્યાં ગઈ, રિયલ ટાઈમ ક્યાં પહોંચી તેની પણ જાણકારી ડેશબોર્ડ પર મળે છે. માત્ર 2-5 જિલ્લા કે તાલુકામાં જ નહીં, ગુજરાત સરકાર મોનિટરિંગ સિસ્ટમને તમામ 33 જિલ્લા અને 18,570 ગામડાઓમાં લાગુ કરી ચૂકી છે. પેશન્ટ કો ગોલ્ડન ટાઈમ ઉસકા ખરાબ ન હો, ઇમિડિયેટ ઉનકો સારવાર મિલે તો આપ સુધાર કરો, સિસ્ટમ કો સુધારો, એમ્બ્યુલન્સ કો ફાસ્ટ દોડાઓ ઓર 22 મિનિટ કે પહેલે પહોંચ જાના ઓર ટ્રીટમેન્ટ સ્ટાર્ટ હો જાના ચાહીએ, તો યે કરતે હૈ. ફિર ભી નહીં હોતા હૈ તો હમારે જો સીએમ ઓફિસ માં આઈએએસ ઓફિસર હૈ વો ઉનકો ફોન કરતે હૈ, અચ્છા બાત કરતે હૈ ઉનકે સાથ ઓર ફિર ભી નહીં હુઆ તો લાસ્ટ મે તીસરા જો એક્શન મે લેતા હું ઓર ફાઇનલ વોર્નિંગ હોતી હૈ કે અગર નહીં કરેંગે તો હમ આપ પર એક્શન લેંગે, યે સુધાર હોના ચાહીએ.
સીએમ ડેશબોર્ડના માધ્યમથી દરેક શાળાના શિક્ષકો અને તેના વિદ્યાર્થીઓ પર નજર રખાઈ રહી છે. શિક્ષક અને વિદ્યાર્થી ક્યારે શાળાએ પહોંચ્યા અને કોઈ ગેરહાજર છે, કયા કારણથી છે, તે બધું જ એક ક્લિકના આધારે તરત જ મળી રહે છે. આ પ્રણાલીથી શિક્ષકો સમયસર શાળાએ પહોંચતા થયા છે. વિદ્યાર્થીઓની ગેરહાજરીની સમસ્યામાં ધીમે ધીમે ઘટાડો થઈ રહ્યો છે. પર્સન્ટેજ વાઇઝ ઇસમે જો 40% સે કમ સ્ટુડન્ટ્સ અગર સ્કૂલ મે હે તો યહાં સે તુરંત ઉનકો ઇન્ટિમેશન મિલેગા કે ભાઈ ક્યો હે આજ અપ ઉનકા શામ તક ખુલાસા કરો. 40% સે કમ સ્ટુડન્ટ્સ હે તો ક્યો ચલ ભાઈ એસા ક્યો ચલ રહા હે તો યે સબ ફોલો અપ ભી યહાં સે હો રહા હે. ડિપાર્ટમેન્ટ ભી કરેગી યે સબ પૂરા એક્સેસ ડિપાર્ટમેન્ટ કો ભી દિયા હે. કર્મચારી અને અધિકારીઓ પર કેવી રીતે રહે છે નજર? દરેક જિલ્લાના અધિકારીઓની કામગીરીની આ સિસ્ટમમાં નોંધ રખાય છે. કામગીરીના માપદંડો નક્કી કરેલા છે. નિયત મર્યાદા કરતાં જ્યારે કોઈ અધિકારીની કામગીરી નબળી પડે તો તરત જ સિસ્ટમમાંથી એક મેસેજ જનરેટ થાય છે અને અધિકારીને એલર્ટ મળે છે કે તેણે પોતાનું કામ સુધારવાની જરૂર છે. तो ये डैशबोर्ड का ये फायदा है कि सिस्टम को इम्प्रूव कर रहे हैं, एफिशिएंसी बढ़ा रहे हैं, गुड गवर्नेंस कर रहे हैं और अंतिम आदमी को उसका लाभ मिले, गवर्नमेंट की योजनाएं उन तक पहुंचे और समय सर मिले, ये इनका लाभ है. નબળી કે સારી કામગીરી માત્ર જોવામાં આવે છે એટલું જ નહીં, દર સપ્તાહે યોજાતી કેબિનેટની બેઠકમાં પણ આ મુદ્દે ચર્ચા થાય છે. સંબંધિત વિભાગના મંત્રીને ડેશબોર્ડના આધારે તૈયાર થયેલો રિપોર્ટ સોંપવામાં આવે છે, એટલે પોતાના વિભાગની કામગીરી અંગે મંત્રીને પણ સુધારા વધારા કરવાનો અવકાશ મળે છે.